નમસ્કાર, હું ગીતા મહેતા. સ્વાગત છે આપનું બિગ ઇન્ટરવ્યુમાં. 2017 વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને કેટલાય નેતા પ્રચાર પ્રસાર અર્થે હાલ ગુજરાતની મુલાકાતે છે. ચૂંટણીના આ જ ગરમ માહોલમાં અમારી સાથે કેટલાક પોલિટિકલ ઇશ્યુઝ પર વાત કરવા માટે જોડાયા છે ભાજપના કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની. સ્મૃતિજી, ખૂબ સ્વાગત છે. આભાર. સ્મૃતિજી, પહેલી એવી ચૂંટણી છે છેલ્લા 22 વર્ષમાં કે જેમાં મોદીજીની હાજરી નથી અને ઘણા બધા. કોણે કહ્યું મોદીજીની હાજરી નથી? મોદી વડાપ્રધાન શ્રી, એમના નેતૃત્વમાં આ નથી લડાઈ રહી. ના, ભાજપાના સર્વોચ્ચ નેતૃત્વમાં મોદીજીનું જ નામ છે. અમારા ઘણા બધા વડીલ નેતાઓ છે, એમને પણ આશીર્વાદ મોદીજીને અમારા સૌનું નેતૃત્વ કરવા માટે આપ્યું છે. એટલે તમે જે કહો છો મોદીજી નથી, એ સાચી વાત નથી. એની પરોક્ષ હાજરી હોય શકે, હતા અને આજે પણ છે. પરોક્ષ હાજરી જરૂર હોઈ શકે, પરંતુ એમની પરોક્ષ હાજરી દરમિયાન જે વિવિધ આંદોલનોને માથું ઉચક્યું છે ગુજરાતમાં, આ સમગ્ર સ્થિતિને આપ કેવી રીતે જોઈ છે? અમે આજથી 1.5 વર્ષ પહેલાં પણ કહેતા હતા કે આ કોંગ્રેસની રણનીતિ છે, ચૂંટણી પહેલાં અવ્યવસ્થા ફેલાવે સમુદાયોની વચ્ચે. અને ત્યારે મીડિયાના અને ઘણા બધા એવા મિત્રો હતા જે અમારી વાત માનવા તૈયાર નહોતા. આજે બધાની સામે જ હાજર થઈ ગયું છે કેવી રીતે આ બધા પક્ષો જે લોકો એક એક મુદ્દાની ઉપર આંદોલનના માધ્યમથી રાજકારણ કરતા હતા, એ લોકો હવે કેમ કોંગ્રેસની સાથે જોડાઈ ગયા છે. એટલે 1.5 વર્ષ પહેલાં જ અમારી વાત સાંભળી લીધું હોત તો આજે આ પુરાવો તમારી સામે જ્યારે આવ્યા ત્યારે એટલીસ્ટ તમને આશ્ચર્ય ના થાત. પરંતુ સ્તુતિજી, મોટા ભાગે જે કંઈ પણ આ પ્રકારના આંદોલન જે આ કક્ષાએ પહોંચતા હોય છે, આંદોલન હંમેશા સ્વયંભુ હોય છે. હજી આજે પણ હાર્દિકે કોંગ્રેસ સાથે જોડાવાની વાત નથી કરી, જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસ સાથે જોડાવાની વાત નથી કરી, અલ્પેશ ઠાકોરે એમ કહ્યું કે ભાજપે મારું નથી સાંભળ્યું માટે મારે કોંગ્રેસ સાથે જોડાવા માટે. એવું છે કે એમાંથી કેટલા બધા લોકોનું પારંપરિક એક સંપર્ક છે કોંગ્રેસ સાથે, એની ઉપર હું કોઈ પણ ચિંતા કરવા ઈચ્છતી નથી. મને એવું લાગે છે કે આ આખી ચૂંટણી, છેલ્લી ચૂંટણી પણ આજે પણ અમે વિકાસના આધારે લડી રહ્યા છીએ. આ 2017માં કોંગ્રેસ પાર્ટી જ્ઞાતિવાદ કરે એમાં સૌથી મોટો સંકેત છે કે વિકાસના મુદ્દાઓ ઉપર એમની પાસે ચર્ચા કરવા માટે કશું જ નથી. તો ડેવલપમેન્ટના મુદ્દા ઉપર અમારી પાસે ઘણી બધી ઉપલબ્ધિઓ છે, ડેવલપમેન્ટના મુદ્દા ઉપર અમે ઘણું બધું કામ કર્યું છે. ડેવલપમેન્ટની ઉપર આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ જાતે આવે છે ગુજરાતમાં, ત્યારે એમની સામે એક જ પ્રશ્ન ઊભો થાય છે કે જે માણસે પોતાના લોકસભાના વિસ્તારમાં વિકાસ કર્યો નથી, 13 વર્ષ થયા એવન સંસદ સભ્ય બન્યા, એ માણસ આવીને આજે ગુજરાતમાં વિકાસની મસ્કરી ઉડાવે છે, એ જનતા જોવે છે બેસીને. પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો આક્ષેપ એવો પણ છે કે વિકાસ નથી, વિકાસનો માત્ર ભ્રામક પ્રચાર છે અને માટે જ સોશિયલ મીડિયામાં વિકાસ ગાંડો થયો છે અને એ પણ લોકો દ્વારા એ વિકાસ છે તે પડતા થયા છે. વિકાસમાં જ્યારે તમે તુલનાત્મક વિકાસની વાત કરો તો આજે હું અમેઠીમાં 14મી ચૂંટણી લડી છું. અમેઠીમાં જ મેં જોયું છે કે માત્ર 13 વર્ષમાં રાહુલજીને એની પહેલાં પણ એમનું આખું પરિવાર એ એક મતક્ષેત્રથી લડી રહ્યા હતા. 50 થી 60 વર્ષ સુધી આ લોકોની એક જ લોકસભા સીટની ઉપર એ કબજો હતો. ત્યાં આજ સુધી ઓફિસ, સ્કૂલ, હોસ્પિટલની વ્યવસ્થાઓ થઈ નથી. ત્યાં કલેક્ટરનો પહેલો ઓફિસ ખોલવા માટે જાતે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ મારી સાથે અમેઠી ગયા હતા. જે એક વિસ્તારમાં વિકાસ કરી નથી શક્યો એ વિકાસને ગંભીરતાથી લઈ જ ના શકે. એટલે અપેક્ષિત છે કે એ એવી રીતે મસ્કરી ઉડાવે કે એને હ્યુમરના દૃષ્ટિથી જોવે. અત્યારે જે પ્રકારે પીએમ મોદી ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે, સામે રાહુલ ગાંધી પ્રવાસ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ચિત્ર એવું લાગી રહ્યું છે કે આ વિધાનસભાની નહીં પરંતુ પ્રેસિડેન્શિયલ ચૂંટણી હોય. દેશમાં કેથે પણ ક્યારે પણ કંઈ પણ ચૂંટણી થાય એને તમે નરેન્દ્રભાઈ મોદી સાથે જોડી નાખો છો કે આ ડિસાઇસિવ ચૂંટણી છે. તો આ ટાઈમે પણ તમે આવી રીતે બોલો છો એ કંઈ એમાં મને નવાઈ નથી લાગતી. પણ આજે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીના, આજે વોટિંગ પોલિંગના ડે છે. આજે હિમાચલ પ્રદેશની વાત કોંગ્રેસમાંથી કોઈ જ કરતો નથી, કારણ કે એમને ચૂંટણી થવા પહેલાં જ સ્વીકારી લીધું હતું કે આ ક્ષેત્ર તો અમે હારી જવાના છીએ. ગુજરાત સંદર્ભે દરેક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મિત્રો આવીને બોલે છે અમે જીતવાના છીએ, આવવાના છીએ, હજી સુધી આવ્યા નથી. મેં 2012માં પણ કહ્યું હતું, 14માં પણ કહ્યું હતું કે સુપડું સાફ થઈ જશે, થઈ ગયું હતું. હવે 17માં પણ ફરી એક વાર કહું છું કે ભાજપ જ જીતશે, કોંગ્રેસ હારી જવાની. ગુજરાતમાં એન્ટી ઇન્કમબન્સી ભાજપને નડશે એમ લાગે છે?
નહીં, મને નથી લાગતું. કારણ કે લોકોને ખબર છે કે વિકાસના મુદ્દા ઉપર ભાજપે જ ગુજરાતમાં કામ કર્યું છે. આપ નર્મદાનો પ્રશ્ન જ લો. વર્ષોથી વડાપ્રધાનશ્રી જ્યારે મુખ્યમંત્રીશ્રી હતા, અમે વારંવાર કોંગ્રેસની કેન્દ્રની સરકારની સામે મુકતા હતા એક જ વાસ કે આ પ્રશ્નનો સમાધાન અમને કરી આપો. એ લોકોએ કર્યું નથી. જે આપ એટલા વર્ષો સુધી ના કરી શક્યા એ સત્તામાં કેન્દ્રમાં આવ્યા પછી 17 થી 18 દિવસની વચ્ચે નરેન્દ્રભાઈ કરી આપ્યું. એટલે એનું મતલબ શું થાય છે કે તમારી ઈચ્છા જ નહોતી કે ગુજરાતના વિકાસમાં કોંગ્રેસના માધ્યમથી કોઈ પણ. પરંતુ ભાજપ સરકારે નર્મદાના જે વસાહતો છે ને પુનર્વસનનો પણ વાયદો કર્યો હતો જે પૂરો નથી થયો. થયો છે પૂરો? કોણે કહ્યું નથી થયો? હમણાં સુપ્રીમ કોર્ટે જાતે કહ્યું છે કે ગુજરાત સરકારના માધ્યમથી દરેક બાબતમાં, નર્મદાના દરેક પ્રશ્નમાં પ્રોએક્ટિવલી અને પોઝિટિવલી ગુજરાત સરકારે કામ કર્યું છે. એ પુરાવાઓ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું છે. ત્રણ નેતાઓની વાત કરીએ, જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર, કઈ રીતે જુઓ છો આપ ત્રણેય યુવા નેતાઓ? મને એવું લાગે છે કે તમે રાજકારણ કરવા ઈચ્છો તો તમે ભ્રમિત કરવાની રાજનીતિ ના કરો. કારણ કે જે ભ્રમિત કરવાની રાજનીતિ છે એ વધારે ચાલતી નથી. હું વ્યક્તિ વિશેષ ઉપર ટિપ્પણી નથી કરવા ઈચ્છતી. મારું માત્ર આટલું જ માનવાનું છે કે આ ચૂંટણી વિકાસના આધારે થવાની છે. આ ચૂંટણી દરેક ગુજરાતી માટે એક ચિંતનનો વિષય છે કે જે કોંગ્રેસના રાજમાં અમે અમદાવાદ ખાતામાં કરફ્યુઓ જોતા હતા, જે કોંગ્રેસના રાજમાં રાતના બહેનો તો છોડો ભાઈઓ પણ નીકળતા નહોતા, એ જ કોંગ્રેસનો રાજ ફરી એકવાર ગુજરાતમાં નહીં આવે આ તો નક્કી જ છે. એટલે પણ કેવું છે કે વિકાસનો પાયો અમે નાખ્યો હતો પરંતુ ક્રેડિટ ભાજપ લઈ રહી છે. એવું છે કે તમે નર્મદાની વાત કરો તો એ પાયો તો જવાહરલાલ નહેરુએ નાખ્યું હતું. એટલે કોંગ્રેસ એમ કહેવા ઈચ્છે છે કે એ પછી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી એટલા નકામા હતા કે એ લોકોએ કંઈ કર્યું જ નથી. શરૂઆત પાયોનિયર એ હતા એમ કહે. કોંગ્રેસ તો કહે છે કે દેશને જન્મ અમે આપ્યું છે. કોંગ્રેસ કહે છે ઘણું બધું પણ ચૂંટણીના દિવસે ખબર પડી જાય છે કે લોકો કેટલું ઈચ્છે છે કોંગ્રેસ પાર્ટીને, કેટલું નથી ઈચ્છતા. તમે જે ગુજરાતમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષની વાતો કરો છો એના પોતાના વિસ્તારમાં જઈને જુઓ ને, એની 5 વિધાનસભાની બેઠકો છે, 5-5માં હારી ગયો છે. જીએસટી અત્યારે એક ખૂબ જ લોકો માટે એક માથાના દુખાવા જેવો પ્રશ્ન બની ચૂક્યો છે. સુરતમાં જે પ્રકારે વિરોધ પ્રદર્શનો થાય છે, મારી સાથે વિવશ સુરત નહીં દેશ આખામાં, મારી સાથે પ્રોસેસિંગ હાઉસીસ, મારી સાથે જે ગ્રે ફેબ્રિક્સનું કામ કરે છે એ લોકો, મારી સાથે પેરેલ ઇન્ડસ્ટ્રીના લોકો આજે નહીં, ચૂંટણીના દિવસે નહીં, 1.5 વર્ષથી સતત સાથે છે. એપેરેલ અને મેડઅપ સેક્ટર જે હોય છે, જે આપણે કુશન કવર ને કર્ટન્સ બનાવીએ છીએ, એના માટે 6,000 કરોડના દેશના સ્વતંત્ર ઇતિહાસમાં પહેલી વાર પેકેજ કોણે આપ્યું? નરેન્દ્ર મોદીએ આપ્યું. પહેલી વાર પ્રોવિડન્ટ ફંડમાં તમે નવા લોકોને નોકરી આપો તો એના એમ્પ્લોયરના ભાગનું પ્રોવિડન્ટ ફંડનું પૈસા અમે આપીશું સરકારમાંથી, એ પહેલો પગલો કોણે મૂક્યો? નરેન્દ્ર મોદીએ મૂક્યો. પહેલી વાર અમે એમ કર્યું છે કે તમે સુરતની પાવરલૂમ જુઓ, પાવરલૂમની સૌથી મોટી પ્રોબ્લમ છે કે ઓબ્સોલીટ ટેકનોલોજી છે. એ ટેકનોલોજીની ઉપર કોંગ્રેસ 10 વર્ષ કેન્દ્રમાં હતી, એક પણ કામ કર્યું નહોતું. કપડા મંત્રી જે મંત્રાલય છે એના તમે વિગતો કાઢો, તમને ખબર પડશે 40 સ્કીમોમાંથી 22 સ્કીમના 1 રૂપિયા ખર્ચ્યા નથી, અને સુરતના પાવરલૂમ ઇન્ડસ્ટ્રીમાં એક પણ કામ નથી કર્યું આ લોકોએ. આજે અમે સાથી નામના કાર્યક્રમ માધ્યમથી રેપિયર કિટ EMIના તરીકે ESSLના માધ્યમથી આપી રહ્યા છીએ, અને એની સાથે પાવર સેવિંગ મોટર પણ આપી રહ્યા છીએ. તમે વારંવાર કહેતા હતા કોંગ્રેસીઓ કે ભાઈ જીએસટી સાથે જોડાવા નથી ઈચ્છતા. કાલે સુરતના વેપારીઓએ દેશની રાજધાનીમાં આવીને ઘોષણા કરી કે અમારે જીએસટીથી કંઈ વાંધો નથી. એક બે જે પ્રશ્નો છે જીએસટી કાઉન્સિલમાં જઈને એનું સમાધાન થશે. અને કાઉન્સિલમાં છે કોણ? માત્ર ભાજપ નથી, દેશના દરેક પ્રદેશની સરકાર છે, એમાં કોંગ્રેસ પણ સામેલ છે. અને વારંવાર જીએસટી કાઉન્સિલની તમે વિગતો જો તો એમાં કહ્યું છે કે જેટલા પણ નિર્ણયો થાય છે યુનેનિમસ થાય છે, એટલે કોંગ્રેસના નેતાઓએ પણ મળીને નિર્ણય કર્યો. આપ કહો છો કે જીએસટીને લગતા કોઈ કહેતી નથી, તમે જોઈ, હું કહેતી નથી, આપ જો તો આજે વિરોધ પ્રદર્શન 1 મહિના સુધી ગુજરાતમાં ચાલ્યું છે. વિવર્સ મેં આપ જો પ્રશ્ન મારી સાથે વિવર્સ એની બેઠા છે બેન, હવે જે મારી સાથે વિવર્સ બેઠા છે, જે પ્રમાણિત વિવર્સ છે, તમે એને ના નહીં પાડી શકો. તમે નાના વ્યક્તિની વાતો કરો છો, અમે નાના કોને માનીએ છીએ? જેને 20 લાખ રૂપિયાની કમાણી થાય છે વર્ષમાં, એ તમે નાના માનો છો? એના 20 લાખથી ઓછા નાના છે? કરોડપતિ નથી? જે 20 લાખથી ઓછું છે
એને તો જીએસટીમાં રજીસ્ટર થવાની જરૂરત નથી, એ તો છે ને નાનો. એટલે 20 લાખ એટલે મહિનાનો કેટલું, લાખ રૂપિયા? લાખ રૂપિયા એક બેન પૂરો કરવા દો. 20 લાખ એટલે શું, મહિનાના કેટલા રૂપિયા થયા? 1.5 લાખથી વધારે થયા? જે 1.5 લાખથી વધારે કમાય છે એને તો જીએસટીમાં અમે રજીસ્ટર જ નથી કરતા, એને છૂટ છે. જે 75 લાખ સુધી કમાવે છે ટ્રેડર છે એને 1% ટેક્સ આપવાની વાત કહીએ છીએ. 1% 75 લાખમાં કેટલું ગણાય? તો આપ શું મારો જે વિરોધ કરી રહ્યા છે તે કોણ? એ જ તમને, એટલી જ મારી આજે હું બહુ ડિટેલમાં બોલું છું કે તમે જાતે માનો છો કે વર્ષમાં 20 લાખ કમાણો જે માણસ છે એને તમારે જીએસટી કરવાનું નથી. આપ ગરીબની વાત તો છે, એ જ ગરીબ છે તો એ જીએસટીમાં નથી. તો જે લોકો રાજકારણ માટે આ બધી ઇશ્યુઝને લઈને આગ લગાવી રહ્યા છે એ લોકોને મારી વિનંતી છે કે એક એક કરીને વાંચો ને. એ જે 1.5 લાખ કમાવે છે એ નથી પ્રત્યેક, ગઈકાલે જ 75 લાખનું બિઝનેસ કરે છે અને 1% આય છે. પરંતુ જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા ને બધું છે તે ઘણું બધું જટિલ છે. એવી ફોર્મ ભરવાની ક્યાં, એ જ કહું છું, વાંચીને આપણે કહીએ. જો અમે બધું શું કરીએ છીએ કે અમે અહીંયાથી સાંભળ્યું ત્યાંથી સાંભળ્યું, પહેલાં વાંચવા માંડીએ. એક આ વિષય થઈ ગયો, બીજો કમ્પોઝિટ ટેક્સનો થઈ ગયો, મેન્યુફેક્ચરિંગનું થઈ ગયું, ત્રીજું અમે ટેક્સટાઇલની વાત કરીએ, મેનમેડ ફાઇબર હોય છે સુરતમાં, મોસ્ટલી મેનમેડ ફાઇબર છે. આપ જઈને વાત કરો ત્યાં, પૂછો જેટલા લોકો ટેક્સટાઇલ પાર્ક ચલાવે છે. બે નામ આપને આપી દઉં છું, ગિરીશ લુથરા છે, ધીરુભાઈ છે. જઈને પૂછો ને, સૌથી મોટી ટેક્સટાઇલ પાર્કો બધા નાના નાના વેપારીઓ લઈને ત્યાં ચલાવે છે. એ લોકોને પૂછો, એ લોકોનું જે ગેપ હતું ટેક્સનું એ ગેપ ભરી કાઢ્યું છે જીએસટી કાઉન્સિલે, જે આજ સુધી ભર્યું નહોતું. ગયા જમાનામાં એક્સાઇઝમાં વેટમાં ઘણા બધા ટેક્સેશન હતા, જીએસટીમાં આ બધા જતા રહ્યા. ડેપ્યુટી શ્રી નીતિન પટેલે ગઈકાલે જ નિવેદન આપ્યું છે કે જીએસટીને લઈને મહત્વની જાહેરાતો કરવામાં આવશે, રાહતની જાહેરાતો કરવામાં આવશે. તો કયા પ્રકારની જાહેરાત? હવે હું જીએસટી કાઉન્સિલમાં નથી બેન, તો જ્યાં હું નથી જ્યાં જાહેરાત થવાની હશે હમણાં, એ પહેલાથી પ્રિએમ્પ્ટ કેવી રીતે કહી છું? એટલે ખાસ કરીને કાપડના વેપારીઓ માટે કંઈ ખુશખબરની સંભાવના કહીશ? હું જીએસટી કાઉન્સિલમાં નથી, પણ કાપડ વેપારીઓના જેટલા વિષયો છે એ બધા મેં જીએસટી કાઉન્સિલ સુધી પહોંચાડી દીધા છે. એટલે તમને કોઈ ઘોષણા કરવાનો અધિકાર એમને છે, મને ખબર છે ઘોષણા શું થશે, મારી અપેક્ષાઓ છે, પણ બોલવું નિયમ વિરુદ્ધ છે. જો ગુજરાતમાં ભાજપ ફરીથી સત્તા પર આવે તો સ્મૃતિ ઈરાની મુખ્યમંત્રી બનશે? એની વાત તો, જો ગુજરાતમાં ભાજપ સત્તામાં ફરીથી આવે તો પ્રશ્ન જ નથી, ગુજરાતમાં ભાજપ સત્તામાં આવવાની છે. તો નેક્સ્ટ સીએમ સ્મૃતિ ઈરાની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે અને હું તો જરાય નથી. આપની સીએમ તરીકે નથી જોતા ગુજરાતમાં? હું માત્ર ભાજપાની કાર્યકર્તા છું, એ છોડીને હું બીજા કોઈ પણ દ્રષ્ટિથી મારી જાતને જોતી નથી. ગુજરાત વિધાનસભામાં કેટલી મહિલાઓને ટિકિટ આપશે? એ પણ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે, તમે ને હું બેસીને નક્કી નથી કરવાના. જે પ્રકારે હમણાં થોડા સમય પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે કે 33% મહિલા અનામત હોવું જોઈએ વિધાનસભા ચૂંટણી કે લોકસભા, આપ એમની રજૂઆત સાથે સંમત છો? બીજેપીએ જ રાજ્યસભામાં એને પાર કરાવ્યું હતું, પાસ કરાવ્યું હતું, કોંગ્રેસ ના કરાવી શકે, એનું શ્રેય સોનિયા ગાંધી અમને આપી દેશે? એટલે ઇન્શોર્ટ, ક્યાંક ને ક્યાંક આજે બીજેપીના સંગઠનમાં 33% આરક્ષણ સંગઠનમાં છે, અમારો અધ્યક્ષ પુરુષ છે, પણ સોનિયાજી જે પાર્ટીના અધ્યક્ષ છે એમાં પોતાના સંગઠનમાં આરક્ષણ આપશે? મહિલા પૂર્વ સીએમની વાત કરીએ, આનંદીબેન પટેલ, ક્યાંક ને ક્યાંક એમની રાજકીય નિવૃત્તિની વાતો પણ ચાલી રહી છે, ક્યાંક ક્યાંક એવું પણ વાત ચાલી રહી છે કે તમને દીકરી આ મેદાનમાં ઉતરશે. હું રૂમર્સની ઉપર બેન બોલતી નથી, તમે રૂમર્સની ઉપર જ ક્વેશ્ચન કરો છો ક્યારના. આનંદીબેન માટે શું થશે? આનંદીબેન માટે મારા મનમાં બહુ માન છે, માત્ર મારું નહીં, બીજેપીમાં જેટલી બહેનો છે અને જેટલા ભાઈઓ છે એમને માના દૃષ્ટિએ અને સન્માનના દૃષ્ટિએ જોયે છે, અને એમને ઘણા બધા એવા કાર્યકર્તાઓને ઘણું બધું સહાય કર્યું છે કે અમે જીવનમાં સંગઠનમાં આગળ વધી શકીએ. આવા અમારી ખુશકિસ્મતી છે, અમારી પાસે ઘણા એવા વડીલો છે જેમનું સારી રીતે અમને બ્રિંગ અપ કરે છે પોલિટિક્સમાં. પણ આપણે નથી લાગતું કે જે પ્રકારે અમે રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી છે કે ચૂંટણી નહીં લડું, નિવૃત્તિ મીન્સ હાલ પૂરતું, તો એની પાટીદારો પર વિપરીત થશે? મને લાગે છે બેનના મનમાં આજે પણ, અને હું બેનને પૂછ્યા વગર બોલું છું, આજે પણ પાર્ટીનું હિત, પાર્ટીના કાર્યકર્તાઓનું હિત, ગુજરાતનું હિત અને રાષ્ટ્રનું હિત છે. એ છોડીને
બેનની સાથે કોઈ પણ બીજી ખબરને જોડાવો એમની સાથે અન્યાય છે. કોંગ્રેસનો એવો પણ આક્ષેપ છે કે નોટબંધી થી કાળું નાણું નથી. કોંગ્રેસે વાંધો હશે જ, જે લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા એને નોટબંધીથી તો હશે જ પ્રોબ્લેમ તકલીફ, કારણ કે જે નોટો દબાવીને બેસી ગયા હતા અને કાલાધન જેને પૂરી નાખ્યું હતું પોતપોતાના કિસ્સામાં, એ લોકોને તો તકલીફ છે. યુવા નેતા રાહુલ ગાંધી, યુવા બેન મારા કરતા 7 વર્ષ મોટો છે, 50 નો થવા માંડ્યો. પીએમ મોદીની સરખામણી તો નાના છે. હે, મારા કરતા મોટા છે? તમે મને બેન અને આંટી કહો છો અને એને યુવા નેતા કહો છો, કેવું લાગે? બેનનો મતલબ આંટી તો નથી. એ મને આંટી થવામાં કઈ વાંધો નથી, પણ યુવા 50 નો હોવા માંડે તો પછી 20 વર્ષના બાળકને તમે શું કહેશો? 50 વર્ષે રાહુલ ગાંધી માટે કઈ જ કેવું નથી. 50 ના થાય, 60 ના થાય, 70 ના થાય, દરેક ચૂંટણીમાં આવે, ગુજરાતના દર્શન કરે, જતા રહે, મને કઈ વાંધો નથી. અમારી સાથે જોડાવ. થેન્ક યુ.